પણ આચાર્ય મહારાજ બહુ ઝવેરી હતા. પારખું હરિભદ્રને કહે છે, ભટજી એ શીખના હો તો ડ્રેસ ચેન્જ કરના પડેગા, માને યે નહીં યે કપડે નહીં. હમારે બહુત સારે ગ્રંથ એસે હૈ જો આપકો નહીં પઢાએ જાતે, ઉને પઢને કે પહેલે બહુત ગ્રંથ પઢને પડતે ઓર વો પઢને કે લિયે સંસાર કા ત્યાગ કરના. હવે જે માણસે પ્રતિજ્ઞા લીધી હોય ને એ જિદ્દી હોય, જીદ વગર ક્યારે પ્રતિજ્ઞા થઈ શકે પૂરી? ચેતન 108 આંબેલ નક્કી કર્યા તો જીદથી થયા કે નથી થયા? બાકી તો નક્કી ના કર્યું હોત ને અક્ષયબોધી મહારાજે 10 વખત જાહેર ના કર્યું હોત તો ક્યારનું પાણી થઈ ગયું હોત કે ના થઈ ગયું? પ્રતિજ્ઞા લેનારે જીદ્દી બનવું જ પડે, એમને પાયો પૂરો થાય, જીદ ઉપર આવે. હવે આ છોકરા બેવને એમ કહેવામાં આવે, આવતીકાલે તમે પારણું કરો, બેવને લાખ લાખ રૂપિયા ઇનામ. બોલો, પારણું કરે લાખ રૂપિયા? આમ તો ખાલી 1 ગ્રામ સોનાની લગડી છે, લાખમાં કેટલી આવે? 20 ગ્રામ. 20 ગ્રામ એટલે સમજો છો, મમ્મીને પૂછી આવો 2 તોલા સોનું આવી જાય. હા 20 તોલા. હા જો મને ખબર નથી, આ રવાડે ચડાવી દીધા. જુઓ કોણ સે જમાને કી અંગ્રેજો કે જમાને કી બાત કર રહા હો ક્યા? હમ અંગ્રેજો કે જમાને કે. 2 તોલા 20 ગ્રામ લાખ રૂપિયા કરે ના પાયો તો બીજી વાર નંખાય, લાખ થોડા મળવાનો છે તોય કરે ના. આ જીત છે હરિભદ્ર સુરી જીત પર. આઈ એમ રેડી, લેકિન ધ્યાન સે સુન લો, ફિર ઘર પે જાના નહીં મિલેગા. વિહાર લોચ સ્વાધ્યાય સબ કુછ કરના પડેગા, તુમ્હારી સારી ચેષ્ટા એ કા ત્યાગ કરના પડેગા. આઈ એમ રેડી. ઘરે જઈને વાત કરી, હું જૈન દીક્ષા. જૈન? એક જમાનામાં તમે જૈનોના કટ્ટર વિરોધી હતા, તમે બોલતા હતા હસ્તીના તાંટે માનોપી ન ગચ્છે જૈન મંદિર, હાથીના પગ નીચે કચડાવ પણ જૈનોના મંદિરમાં ન જાઓ. અને તમે બસ મારી પ્રતિજ્ઞા છે, જે ન સમજાય એના શિષ્ય. તો હવે હું આચાર્ય જીનભટ્ટસુરીનો શિષ્ય થઈશ. દીક્ષા લીધી, સંસ્કૃતના તો ખાં હતા એટલે એ તો કઈ ભણાવવાની જરૂર નથી, ભણી ગણીને વિદ્વાન થયા. આવા જ્ઞાની જો હરિભદ્રસુરી મળ્યા હોય, સેના પરથી મળ્યા? કદાગ્રહનો ત્યાગ. સમ્યક જ્ઞાન આવે ત્યાં કદાગ્રહ ના આવે. સાચું તે મારું, મેં એક વખત કદાચ જાહેર કરી દીધું હોય પણ મને ખબર પડે કે મારી વાત ખોટી છે, એટ એ ટાઈમ મને મિચ્છામી દુકડમ આપતા વાર લાગવી ના છે. સમ્યક જ્ઞાનની 3 વિશેષતા છે, આમ તો ઘણી બધી છે પણ બહુ મહત્વની 3 વિશેષતા છે. નંબર 1, સમ્યક જ્ઞાન એ પ્રકાશદાયી છે. દાયી એટલે આપના શું આપે? પ્રકાશ. એનો મતલબ શું થયો? મિથ્યાત્વ શું આપે છે? અંધકાર. તમે ગમે તેટલા વોલ્ટના બલ્બની નીચે બેઠા હો પણ તમારા આત્મામાં સમ્યક જ્ઞાન નથી તો તમે અંધારામાં બાખડો છો. અને તમે અંધારામાં હો, લાઇટ ચાલી ગઈ હોય પણ તમારી પાસે જો સમ્યક જ્ઞાન છે, તમારા જેવો પ્રકાશ કોઈની પાસે નથી.